पहले बिन स्टार्ट ओके फाइन हाय माय पहेली पटेल हूँ अँ प्लेनेट फिल्म्स में आवेली इट वॉज एन इमरजेंसी केस फॉर मी बिकॉज मारा ऑलरेडी गायनेकोलॉजिस्ट था पारुलबेन शाह बट 17th मार्च अर्ली मॉर्निंग 3 o'clock मारू लाइक पानी बैग जो है ने वॉटर बैग ए कट थी गई थी एट मैं इमरजेंसी में अँ आव पड़ू મારા ડોક્ટર જતા રહેલા શ્રીનાથ જી દર્શન માટે ઓકે એટલે મારે એમના જ સિસ્ટર છે ડોક્ટર સોનલ અને મેહુલ એમના જીજુ એ અહીંયા આગળ પ્લેનેટ ફિલ્મ્સમાં છે એટલે અચાનક જ મને સજેસ્ટ કર્યું મારા ફાધર ઇન લોએ કે આપણે અહીંયા આવીએ 5:30 હું અહીંયા આવી દેન એ લોકોએ સોનોગ્રાફી કરી દેન ઇટ વોઝ અ ચાન્સીસ ઓફ સિઝેરિયન બટ ધીસ પીપલ હેલ્પ મી કે મારી નોર્મલ ડિલિવરી થાય એટલે 6:30 આઈ એડમિટેડ એન્ડ પેઇનના ઇન્જેક્શન્સ મારા શરૂ કર્યા એન્ડ એનો સ્ટાફ બી એટલો પ્રોપર છે કે એ લોકોએ જ મને હેલ્પ કરી કે 100% મારી નોર્મલ ડિલિવરી થાય જેમાં મને થોડું વેક્યુમનો યુઝ કરવો પડેલો બટ ઇટ વોઝ વેરી નાઇસ ગુડ એક્સપિરિયન્સ ડૉક્ટર્સ આર વેરી 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 સપોર્ટિવ અને ટ્રીટમેન્ટ ઇઝ વેરી નાઇસ કોઈ જ પ્રોબ્લેમ બી નથી એન્ડ એવરીથિંગ વોઝ પરફેક્ટ આઈ મીન ફોર મી ઓકે અને ઘણા બધા આપણા સમાજમાં એવો કન્સેપ્ટ છે કે નોર્મલ ડિલિવરી એટલે ખૂબ જ પેઇનફુલ હોય એના પાછળથી રિકવરીમાં બહુ પ્રોબ્લેમ થતા હોય અને સ્ટિચિસનો પેઇન બહુ રહેતું હોય છે પાછળથી જે બેસવા ઉઠવા હલન ચલન બધામાં થોડા પ્રોબ્લેમ રહેતા હોય છે તો એ કંઈ તમારો એક્સપિરિયન્સ શું છે એવું કશું નથી રહેતું એકચ્યુઅલીમાં હું કહું તો બેસ્ટ ઇઝ નોર્મલ ડિલિવરી અગર બને ત્યાં સુધી થતી હોય તો નોર્મલ કરવી જોઈએ બિકોઝ એનાથી કશું જ પ્રોબ્લેમ નથી રહેતો હા ફ્રેન્ક એ વસ્તુ છે કે 1 month તમને સેટ થવામાં પ્રોબ્લેમ થાય કારણ કે 9 months આપણું જે બર્ડન હોય બોડી ઉપરનું ને બધું પછી એના કારણે જે સ્ટીફનેસ બોડીમાં આવી ગઈ હોય એટલે તમારે આમાં લેઝીનેસ વધી ગઈ હોય એટલે તમે જે સ્ટિચિસ આવે બેબી બહાર આવી જાય પછી તો બેસવા ઉઠવામાં તમને થોડી બીક લાગે કે કંઈક થઈ જશે સ્ટિચિસ તૂટી જશે મને કાયામાં પ્રોબ્લેમ રહેશે પણ એવું કશું જ નથી રહેતું આજે મને 2 months થયા છે ઇટ્સ રનિંગ બટ આઈ એમ વેરી ફાઇન પરફેક્ટ એવરીથિંગ ઇઝ ફાઇન નોર્મલ બેસી શકાય છે બધા જ કામ કરે છે ખાવા પીવામાં બી કોઈ જ પ્રોબ્લેમ નથી બરોબર છે બધું થાય છે રાઈટ અને પ્લેનેટ વુમનમાં તમે આવ્યા તો એનું જે એપ્રોચ છે એમના સ્ટાફનો ડૉક્ટરનો એની જે ઇન્ડોર ફેસિલિટીઝ તમે જોઈ તો એના વિશે કોઈ કોમેન્ટ એક જ વસ્તુ એવરીથિંગ વોઝ ફાઇન નથિંગ હેઝ ટુ બી ચેન્જ્ડ ઓકે તમારો કોઈ પર્સનલ ઓપિનિયન ના અહીંયા બધું પરફેક્ટ જ લાગ્યું છે ઓકે અને બચ્ચા વિશે કંઈ કહેશો કેટલા કેજીનું બચ્ચું આવ્યું કે મારું બચ્ચું આવ્યું તો 2.5 kg અત્યારે એનું 3.150 છે વેટ શી ઇઝ હેલ્ધી તમારું પોતાનું બ્રેસ્ટ ફીડિંગ ને બધું આવે એવરીથિંગ ઇઝ ફાઇન હા હું બધું મારું જ ઘરનું જ પોતાનું જ આપીએ છીએ બીજું કશું નહીં એની હેલ્થ બી એકદમ પ્રોપર છે ઓકે બીજા કોઈ મેસેજ પર્ટિક્યુલરલી બસ કશું જ નહીં બેસ્ટ ઓફ લક ઓકે થેન્ક યુ